નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત નિહાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ જેમાં એસાઇનમેન્ટ પેપર સોલ્યુશન, જેની અંદર આજે આપણે 5મા પેપરનો સેક્શન ડી જોવાનો છે, જેમાં આપણે એક એસે જોવાનો છે. એસેનું નામ છે યોગા ધી બેસ્ટ એક્સરસાઇઝ. મિત્રો, આ પહેલાના જેટલા પણ વિડીયો છે તે મેળવવા માટે આ ઉપર બેલ આઇકન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. યોગા ધી બેસ્ટ એક્સરસાઇઝ. સૌ પ્રથમ આપણે અહીંયા જે હવે જોઈએ છે તેમાં રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ, એટલે કે અહીંયા તમને સૂચના આપેલી છે 125 શબ્દોમાં તમારે આ જે નિબંધ છે તેનું વર્ણન કરવાનું છે, જેમાં યોગા ધી બેસ્ટ એક્સરસાઇઝ જેના વિશે આજે આપણે ચર્ચા કરશું, જેમાં સૌ પ્રથમ તેના પોઈન્ટ જોઈએ. જેમ કે પ્રથમ છે એન્શિયન્ટ હેરિટેજ. એન્શિયન્ટ એટલે પ્રાચીન અને હેરિટેજ એટલે વારસો. યોગ છે તે આપણો પ્રાચીન વારસો છે, તેના વિશે આપણે ચર્ચા કરશું. ત્યારબાદ એક્સરસાઇઝ એટલે કે એનો મહાવરો કરવાથી શું ફાયદો થાય છે, મહાવરો કઈ રીતે કરી શકાય છે. ત્યારબાદ ગુડ ફોર હેલ્થ એટલે કે યોગ કરવાથી આપણને સો ફાયદો થાય છે. ત્યારબાદ બેસ્ટ ટાઈમ ટુ ડુ યોગા એટલે કે યોગ કરવાનો કોઈ એક ચોક્કસ સમય હોવો જોઈએ, એ સમય કયો છે તેની આપણે ચર્ચા કરશું. ત્યારબાદ બ્લડ સર્ક્યુલેશન, યોગ કરવાથી આપણું જે લોહી છે તેનું સર્ક્યુલેશનમાં સો ફેરફાર થાય છે, સો ફાયદો થાય છે. રેગ્યુલર બ્રેથિંગ, બ્રેથિંગ એટલે શ્વસનની ક્રિયા, નિયમિત શ્વસનની ક્રિયા થાય છે, શ્વસન ક્રિયામાં સો ફાયદો થાય છે. ત્યારબાદ ઇમ્પ્રૂવ કોન્સન્ટ્રેશન, તમારું જે ધ્યાન છે, એકાગ્રતા છે, તેમાં પણ વધારો થાય છે, સુધારો થાય છે. અધર બેનિફિટ્સ એટલે તેના જુદા જુદા ફાયદા, એટલે કે યોગના બીજા કયા ફાયદા છે તેની આપણે ચર્ચા કરશું. સૌ પ્રથમ જોઈએ છે, ઇટ ઇઝ ટ્રુ ધેટ યોગા ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. અહીંયા આપણે જે પણ સમજીએ છીએ તે ગુજરાતી સાથે સમજીએ છીએ. મિત્રો, ફરીથી કહી દઉં, ગુજરાતી તમારે ક્યાંય પણ પરીક્ષામાં લખવાનું નથી. અહીંયા તમને જે ભાષાંતર સામે આવે છે તે માત્ર ને માત્ર તમારી સમજણ માટે છે. તો પ્રથમ છે, ઇટ ઇઝ ટ્રુ ધેટ યોગા ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. થોડાક નવા શબ્દો પણ જોઈએ, જેમ કે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે કે કસરત. તો અહીંયા તે સાચું છે કે યોગા ઉત્તમ કસરત છે. આગળ જોઈએ છે, યોગા ઇઝ ફ્રોમ અવર એન્શિયન્ટ હેરિટેજ. જે જે નવા શબ્દ આવશે તે તમારી સામે અહીંયા મૂકેલા છે, જેમ કે એન્શિયન્ટ એટલે કે પ્રાચીન, ત્યારબાદ હેરિટેજ એટલે વારસો. યોગ છે તે આપણો પ્રાચીન વારસો પણ છે. તો યોગા આપણા પ્રાચીન વારસામાંથી આવેલું છે, એટલે કે આપણને મળેલું છે આપણા પ્રાચીન વારસામાંથી. આગળ જોઈએ છે, ધ પ્રેક્ટિસ ઓફ યોગા ટીચિસ અસ હાઉ ટુ કીપ અવર માઇન્ડ એન્ડ અવર બોડી હેલ્ધી. જે નવા શબ્દ આવે છે તે નવા શબ્દો જોઈએ, જેમ કે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ એટલે મહાવરો. ત્યારબાદ ટુ ટીચ, મેં અહીંયા ટીચિસની જગ્યાએ ટુ ટીચ લીધેલું છે, મૂળ ક્રિયાપદ. ટુ ટીચ એટલે શીખવવું. આગળ, જેવી જ રીતે ટુ ટીચ છે એવી જ રીતે ટુ કીપ આપેલું છે. ટુ કીપ એટલે રાખવું. ધ પ્રેક્ટિસ ઓફ યોગા ટીચિસ અસ, યોગનો જે મહાવરો છે તે આપણને શીખવે છે. હાઉ ટુ કીપ એટલે કેવી રીતે રાખવું. અવર માઇન્ડ, તો ફરીથી એક શબ્દ આવેલો છે, માઇન્ડ.
માઇન્ડ એટલે થશે મન અથવા તો મગજ, એન્ડ અવર બોડી, બોડી એટલે શરીર, અને હેલ્ધી એટલે સ્વચ્છ. તો ધ પ્રેક્ટિસ ઓફ યોગા ટીચિસ અસ હાઉ ટુ કીપ અવર માઇન્ડ એન્ડ બોડી હેલ્ધી. યોગનો જે મહાવરો છે તે આપણને શીખવે છે આપણે આપણું મગજ કઈ રીતે, મગજ અને શરીર બંને કેવી રીતે તંદુરસ્ત રાખી શકીએ છે. તો ભાષાંતર જોઈએ, યોગાનો અભ્યાસ આપણને આપણું મન અને શરીર કેવી રીતે સ્વચ્છ રાખવું તે શીખવે છે. આગળ સમજીએ, એવરી ડે વી મસ્ટ ટ્રાય ટુ ફોલો સર્ટન રૂલ્સ, રૂલ્સ એટલે કે નિયમો ઓફ યોગા, એન્ડ ટ્રેન અવર બોડી લાઈક વાઇઝ. થોડાક નવા શબ્દો જોઈએ, જેમ કે આપણી પાસે એક શબ્દ છે ટ્રાય, તો ટ્રાય નું ફરીથી મેં અહીંયા મૂળ ક્રિયા પદ લીધેલું છે ટુ ટ્રાય, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો. ત્યારબાદ ફોલો, તો અહીંયા ટુ ફોલો આપેલું છે, ટુ ફોલો એટલે અનુસરવું. શર્ટેન, શર્ટેન એટલે કેટલાક અથવા તો ચોક્કસ. એવરી ડે વી મસ્ટ ટ્રાય, રોજે આપણે મસ્ટ ટ્રાય પ્રયત્નો કરવો જ જોઈએ. ટુ ફોલો એટલે અનુસરવું. શર્ટેન રૂલ્સ, તો અહીંયા રૂલ્સ એટલે નિયમો, આપણે થોડા નિયમો છે તેનું પાલન કરવું જોઈએ, તેને અનુસરવા જોઈએ ઓફ યોગા એટલે કે યોગાના. એન્ડ ટ્રેન અવર બોડી લાઈક વાઇઝ, તો ફરીથી એક શબ્દ આવે છે ટ્રેન, ટ્રેન એટલે તાલીમબદ્ધ. તો સમજીએ સંપૂર્ણ, દરરોજ આપણે યોગાના કેટલાક નિયમોને અનુસરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રમાણે શરીરને તાલબદ્ધ બનાવવું જોઈએ. આગળ જોઈએ છે, બ્રેથિંગ ઇઝ વન ઓફ ધ પ્રેક્ટિસિસ ધેટ હેલ્પ અસ ટુ ઇમ્પ્રુવ અવર કોન્સન્ટ્રેશન. થોડાક નવા શબ્દો આવેલા છે, સમજીએ. બ્રેથિંગ એટલે શ્વસનની ક્રિયા, ત્યારબાદ ટુ ઇમ્પ્રુવ, ઇમ્પ્રુવ એટલે સુધારો કરવો, અને કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન કે એકાગ્રતા. બ્રેથિંગ ઇઝ વન ઓફ ધી પ્રેક્ટિસ, શ્વસનની ક્રિયા છે, એક મહાવરો છે, કસરત છે, ધેટ હેલ્પ અસ, જે આપણને મદદ કરે છે ટુ ઇમ્પ્રુવ અવર કોન્સન્ટ્રેશન, આપણું ધ્યાન, આપણું એકાગ્રતા વધારવામાં, સુધારવામાં તે ખૂબ જ ઉપયોગી બને છે. તો શ્વસન ક્રિયા એ એવો અભ્યાસ છે કે જે આપણું ધ્યાન વિકસાવવામાં આપણને મદદ કરે છે. આગળ સમજીએ, વી કેન ઓલ્સો ઇમ્પ્રુવ અવર મેમરી. ફરીથી એક નવો શબ્દ આવે છે આપણી પાસે, મેમરી, મેમરી એટલે સ્મૃતિ, યાદ શક્તિ. વી કેન ઓલ્સો ઇમ્પ્રુવ, આપણે સુધારો કરી શકીએ છીએ, વધારો કરી શકીએ છીએ અવર મેમરી, આપણે આપણી સ્મૃતિમાં વધારો કરી શકીએ છીએ માત્ર ને માત્ર યોગાની મદદથી. તો આપણે આપણી સ્મૃતિમાં વધારો પણ કરી શકીએ છીએ. આ બધા છે તે યોગના ફાયદા છે. યોગા હેલ્પ્સ ટુ રિડ્યુસ ફેટ્સ એન્ડ કીપ્સ અસ એનર્જેટિક. તો અહીંયા એક નવો શબ્દ આવે છે, ટુ રિડ્યુસ, રિડ્યુસ એટલે ઘટાડો કરવો અથવા તો ઘટાડવું. ત્યારબાદ ફેટ, ફેટ્સ એટલે જાડાપણું, એન્ડ કીપ્સ, કીપ્સ એટલે રાખવું, અસ એનર્જેટિક એટલે ઉત્સાહી. ફરીથી મિત્રો આપ જુઓ, અહીંયા એન્ડનો ઉપયોગ થયેલો છે, જે કાળ એન્ડની આગળ છે, હેલ્પ્સ સાદો વર્તમાન કાળ, સેમ એજ કાળ એન્ડની પાછળ છે, કીપ્સ, તો અહીંયા એન્ડનો ઉપયોગ થયેલો છે. યોગા હેલ્પ્સ ટુ રિડ્યુસ ફેટ્સ એન્ડ કીપ્સ અસ એનર્જેટિક. યોગા છે તે આપણું જાડાપણું ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. આગળ જોઈએ છે, અને વધારે તે આપણી જે ઉર્જા છે એમાં પણ વધારો કરે છે. વી બીકમ એક્ટિવ એન્ડ ચીયરફુલ ફોર ધી વર્લ્ડ. તો ફરીથી અહીંયા એક શબ્દ આવે છે એક્ટિવ, એક્ટિવ એટલે કે કાર્યરત, અને ત્યારબાદ
cheerful એટલે આનંદિત. We become active and cheerful for the whole day. આખો દિવસ છે તે આપણે કાર્યરત અને આનંદિત રહીએ છે. મિત્રો ફરીથી આગળનો જે પોઈન્ટ છે, યોગા હેલ્પ્સ ટુ રિડ્યુસ ફેટ્સ એન્ડ કીપ અસ એનર્જેટિક. જાડાપણું ઘટાડવામાં યોગ આપણને મદદ કરે છે અને અહીંયા જે વધારાનું છે તે આપણી જે ઉર્જા છે તેને જાળવી રાખવાનું, આપણો ઉત્સાહ છે તે જાળવી રાખવાનું પણ કાર્ય કરે છે. મોર્નિંગ ટાઈમ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ડુ યોગા. તો સવારનો જે સમય છે તે યોગ કરવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય છે. યોગાસન કરવા માટેનો શ્રેષ્ઠ સમય સવારનો છે. વી મસ્ટ ડુ યોગા પ્રેક્ટિસ અંડર ધ ગાઈડન્સ ઓફ એન એક્સપર્ટ. માત્ર ને માત્ર યોગ આવી રીતે કરવો એવું નહીં, પરંતુ અહીંયા આપણને એવી સૂચના આપેલી છે, વી મસ્ટ ડુ યોગા પ્રેક્ટિસ એટલે આપણે યોગનો મહાવરો કરવો જોઈએ. અંડર એટલે નીચે, ધ ગાઈડન્સ, ગાઈડન્સ એટલે માર્ગદર્શન, ઓફ એન એક્સપર્ટ તો ફરીથી એક્સપર્ટ એટલે નિષ્ણાંત, કોઈ નિષ્ણાંત વ્યક્તિ છે તેના માર્ગદર્શનની નીચે આપણે યોગનો મહાવરો કરવો જોઈએ. તો આપણે નિષ્ણાંત વ્યક્તિના માર્ગદર્શન હેઠળ યોગાનો અભ્યાસ કરવો જોઈએ. વેન વી પ્રેક્ટિસ યોગા વી ઓટોમેટિકલી રેગ્યુલાઇઝ અવર ફૂડ હેબિટ્સ એન્ડ અવર ડેઇલી રૂટીન. તો થોડા નવા શબ્દો જોઈએ છે, જેમ કે ઓટોમેટિકલી એટલે આપમેળે પોતાની જાતે જ, ત્યારબાદ રેગ્યુલાઇઝ એટલે કે નિયમિત, આગળ ફૂડ હેબિટ્સ એટલે આપણી જમવાની ટેવ, આપણી ખાવાની આદત, એન્ડ અવર ડેઇલી રૂટીન આપણી જે દૈનિક ક્રમ છે તે. વેન એટલે કે જ્યારે વી પ્રેક્ટિસ યોગા, જ્યારે આપણે યોગનો મહાવરો કરીએ છીએ, વી ઓટોમેટિકલી રેગ્યુલાઇઝ અવર ફૂડ હેબિટ એન્ડ ડેઇલી રૂટીન આપણું જે રોજની દૈનિક ક્રિયા છે અને જમવાની જે આદત છે તે પણ નિયમિત બની જાય છે. જ્યારે આપણે યોગનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે આપમેળે આપણી ખાવાની આદતો અને આપણો જે દૈનિક ક્રમ છે તે નિયમિત બનાવીએ છીએ. Really, yoga can bring about a miracle change in our life. તો સમજીએ, જેમ કે really, really એટલે ખરેખર, to bring, to bring એટલે લાવવું, અહીંયા bring આપેલો છે પરંતુ મેં મૂળ ક્રિયાપદ to bring લીધેલું છે. Miraculous એટલે કે ચમત્કારિક રીતે, change એટલે બદલાવ, in our life એટલે કે આપણા જીવનમાં. તો અહીંયા ખરેખર યોગા આપણા જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવે છે. આ બધા છે તે અધર જે આપણે બેનિફિટ જોયા હતા તેના અંડરમાં આપણે લખી શકીએ છીએ. વોટ અ વન્ડરફુલ એક્સરસાઇઝ યોગા ઇઝ. અહીંયા લાસ્ટ જે સેન્ટેન્સ છે તે આપણે ઉદ્ગાર વાક્ય બનાવેલું છે મિત્રો, એ પણ વોટ થી બનાવેલું છે. વોટ અ વન્ડરફુલ એક્સરસાઇઝ યોગા ઇઝ. તો અહીંયા વન્ડરફુલ એટલે અદ્ભુત. યોગ છે એ કેટલો એક અદ્ભુત કસરત છે અથવા તો મહાવરો છે. યોગ કેટલો અદ્ભુત અભ્યાસ છે. તો મિત્રો, જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો અહીંયા જે ગોળ રાઉન્ડ છે તેની પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરો. આપ જો મોસ્ટ પોપ્યુલર વિડીયો જોવા માંગતા હો તો અહીંયા જે બોક્સ છે તે બોક્સ ઉપર ક્લિક કરી અને મોસ્ટ પોપ્યુલર વિડીયો જોઈ શકો છો. અને આ જ પ્રકારના બધા વિડીયોનું પ્લેલિસ્ટ મેળવવા માટે બાજુમાં જે બોક્સ છે તેની પર ક્લિક કરી અને મેળવી શકો છો. આ પ્રકારની બધી માહિતી, વિડીયો ઉપરાંતની બધી પણ જે માહિતી છે તે ડિટેલમાં મેળવવા માટે, તેની PDF મેળવવા માટે, જે પ્રશ્ન અહીંયા તમને વિડીયોમાં આપીએ છીએ તેના જવાબ મેળવવા માટે આપ અમારી જે બ્લોગ છે www.nihaleducation.blogspot.com પર આજે જ મુલાકાત લો. આભાર. જય હિન્દ. જય ભારત.